ભુજ શહેરના તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રજૂઆત કચ્છની અંદર અને પાણીના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી શહેરના તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સામાન્ય સભાનું છ મહિના પછી આયોજન કરવામાં આવતા રજૂઆતકર્તાઓએ કચ્છની અંદર અછતની સ્થિતિ જેવા અને પાણીના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી તેમજ ભુજ તાલુકામાં જે મોટા ઉદ્યોગો છે તે આજ સુધી કોઈ વેરા ભરતા નથી તે માટે તાલુકા પંચાયત કામગીરી કરે છે એ બાબતે પણ ખાસ સભામાં ચર્ચા કરવામાં આવી હતી દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય સભા માત્ર ઔપચારિકતા માટે જ કરવામાં આવે છે અમારા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે હું તો એટલો જ કહું છું કે અમારા જે વિપક્ષી નેતા છે જુમાભાઈ તા વિપક્ષી ઉપનેતા રાજેશભાઈ અને બીજા તમામ સભ્યો જે પ્રશ્નો પૂછે છે એ પ્રશ્નોનો ક્યારેય કોઈ જવાબ આપવામાં આવતો નથી માત્ર ઉડાવ જવાબ આપી દેવામાં આવે આજે જે મેન મુદ્દો હતો અસત અને પાણીનો ભાઈ પેલો નર્મદાનું પાણી તો પૂરું આપો પછી સીધુંની ચર્ચા કરજો આ માત્ર ને માત્ર બે હજાર ઓગણીસ માટે લોલીપોપ આપવાની વાતો કરે છે અને વાત રહી આજની સામાન્ય સભાની તો સામાન્ય સભા માત્ર જ્યારે નાસ્તો કરવા બોલાવતો હોય ને એ રીતે જ સામાન્ય સભા કરવામાં આવે કોઈ એજન્ડા મુજબ કામ થતું નથી ડાયરેક્ટ જે કાર્યાલયના જે તાલુકા પંચાયતના જવાબદાર માણસ હોય સીધો પોતાની મેળે વાંચન કરી દે છે કે ભાઈ સરવારનું મતે ઠરાવ પસાર કરવામાં આવે છે ભાઈ તમે મત લીધા કોઈના તમે ડાયરેક્ટ કેમ સરવારનો મતે ઠરાવ કરો છો હું અમારા સખત દરેક વખતે વાંધો હોય છે અને આ વખતે પણ વાંધો હતો આ વખતે અમારા ખાસ તો જે અસત બહુ ભયંકર સમય છે અસતનો તો એ વિશે અસત અમારા વિપક્ષી નેતા જુમાભાઈ અને રાજેશભાઈ અસતની શું કામગીરી રહે છે જો સરકાર શૌચાલય માટે ઉદ્યોગોને સૂચના આપી શકતી હોય તો અછત અને પાણી માટે શા માટે ઉદ્યોગોને સૂચના નથી આપતી એ માટે ઠરાવ કરાવવાના હતા અને બીજા કે ભુજ તાલુકામાં જે જે મોટા મોટા ઉદ્યોગો છે તે આજ સુધી કોઈ વેરા ભરતા નથી તો એ એ વિશે તાલુકા પંચાયત શું કામગીરી કરે છે એ બાબતને લગતા પ્રશ્નો હતા પરંતુ તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા એક પણ પ્રશ્નનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી અમારી માંગણી છે કે જો આ રીતે જ સામાન્ય સભાઓ કરવામાં આવશે તો આ બધા તાયફાઓ આ બધી સામાન્ય સભાઓ બંધ કરો અમે પ્રજાના પ્રશ્નો લઈ અને પ્રજા વચ્ચે જાશું જે માટે પ્રજાએ અમારા પ્રતિનિધિઓ અમારા સભ્યોને મોકલ્યા છે એ વિશે કોઈ ચર્ચા જ ન થતી હોય તો આવી સામાન્ય સભાનો કોઈ જ મતલબ રહેતો નથી મારું નામ રાજાહી તાલુકા પંચાયત ભુજ આજે સામાન્ય સભા એક તો છ મહિને મળી હતી એટલે પ્રશ્નો પણ બહુ હતા સાથે કચ્છની અંદર અસતની સ્થિતિ હોય એના વિશે અમે અનેક રજૂઆતો કરી કે ભાઈ વિશેષથી ચર્ચા કરો મેન મુદ્દો એ હતો કે જે ગ્રામ પંચાયતો જે અત્યારે ઉદ્યોગો છે એ ગામ પંચાયતોને ગ્રામ પંચાયતોને ઉદ્યોગો પાસેથી ત્રણ વેરા ફરજીયાત વસૂલ કરવાનો હોય છે જેમાંથી કોઈ પણ કંપનીઓ ત્રણ વેરા તો ઠીક છે પણ માત્ર બે વેરાય પણ એ પણ પૂરા નથી ભરતા કોઈ ખા ખોલી જમીનના જે છે એ જ માત્ર ભરે છે બાંધકામના અનેક કંપનીઓ નથી ભરતા એ પણ તાલુકા પંચાયત ની અંદર મળેલી પ્રમુખ અને ટીડીઓ સાહેબે કોઈ જવાબ નકર આપેલો નથી અને એક મુદ્દો એ હતો કે અસદ વિશે જો કંપનીઓને શૌચાલયો વિશે જો કહી શકતા હોય કે ભાઈ શૌચાલયો બનાવવાના છે તો ગાયો માટેના ઘાસચારા માટે પણ એ આ એવું એને ઠરાવ કરી અને કહેવું જોઈએ કે ભાઈ ઘાસચારા માટે કંપનીઓ મદદ કરે તે સાર્થક કરતું અને આપને થતા જીર્ણ રોગમાંથી બચાવવા માટે શ્વાસ આનંદધામ કાર્યરત છે અહીં કુદરતી અને પ્રદૂષણયુક્ત વાતાવરણમાં તેમજ કુદરતી ઉપચારના 11 સિદ્ધાંતોને આધારે અહીં સારવાર ઉપલબ્ધ છે આયુર્વેદ યોગ અને આહારના નિયમોને ધ્યાને લઈ આપની દિનચર્યા નક્કી કરવામાં આવે છે તેમજ છ હજાર જેટલા દર્દીઓ અહીં સારવાર લઈ ચૂક્યા છે નિવાસ માટે તેમજ અન્ય સગવડો અહીં ઉપલબ્ધ છે નિષ્ણાંત તબીબોની ટીમ અને વિનમ્ર કર્મચારીઓ સાથે કાર્ય કરી રહ્યું છે અમારું અભિયાન છે લોકોને પારંપરિક ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્યમય જીવન તરફ દોરવા સ્થળ આનંદધામ કુદરતી ઉપચાર કેન્દ્ર ગામ ખારોઈ તાલુકો ભચ્ચૌ જિલ્લો કચ્છ મોબાઈલ નંબર